પહેલા તે છેડાવાળા વિસ્તારોનો એક તાલુકો ગણાતો હતો. વ્યારાનગરમાં આઝાદી બાદ ઘણા વર્ષો પછી વિકાસનો વેગ મળ્યો હતો. આ વેગ નગરના ડૉક્ટર મહેન્દ્ર શાહની આગાવાની સૂઝબૂઝ સાથેની વહીવટીના કારણે મળી હોવાથી ડૉક્ટર મહેન્દ્ર શાહને નગરનું કેસરીનું બિરુદ આપવામાં આવ્યું હતું. ત્યારે આ વિરાટ શક્તિ નગર કેસરી ડૉક્ટર મહેન્દ્ર શાહના અવસાન બાદ નગરના પ્રજાજનોએ તેમને શ્રદ્ધાંજલિ આપતા સર્વધર્મ પ્રાર્થના સભા રાખવામાં આવી હતી. વ્યારાનગરના પનોતા પુત્ર અને જેઓને નગરવાસીઓએ નગર કેસરીનું બિરુદ આપ્યું હતું તેવા ડૉક્ટર મહેન્દ્ર શાહના જીવનની અનેક ઘટનાઓને વાગોરી તેઓને મિત્ર અને સહકર્મીઓ હાજર રહ્યા હતા. ખાસ વાત કરીએ તો સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી એવા ડૉક્ટર મહેન્દ્રભાઈ શાહે વર્ષ 1995માં ગુજરાતમાં સર્વપ્રથમ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વ્યારા નગરપાલિકામાં શરૂ કરાવી એક નવા ઇતિહાસ રચ્યો હતો અને રાજ્ય સરકારે પણ આ વ્યવસ્થાને ધ્યાનમાં લઈને વ્યારા નગરપાલિકાને એવોર્ડ આપી નવાજવામાં આવી હતી. ત્યારે નગરમાં ભૂલકા ભવનથી લઈને કોલેજ સુધીનું શિક્ષણ આપતી સંસ્થા પણ તેઓએ સુશાસન કરી નગર અને આજુબાજુના વિસ્તારની શિક્ષકની ભૂખ સંતોષી હતી. ત્યારે આરોગ્યને ધ્યાનમાં લઈને તેઓ વ્યારા જન્મ સ્મારક હોસ્પિટલનું નિર્માણ કરી લોકોમાં સેવાની સુવાસ ફેલાવી હતી. તેઓએ ડૉક્ટર મહેન્દ્રભાઈ શાહના વ્યક્તિત્વ વિશે ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે તેઓ દ્વારા શરૂ કરવામાં આવેલી સંસ્થા અને તેઓના વિચાર નગરની નવી પેઢીમાં આવે તો જ નગર કેસરી ડૉક્ટર મહેન્દ્રભાઈ શાહને સાચી શ્રદ્ધાંજલિ અર્પી હોવાનું કહેવાય. હેમંત રાના, ZSTV, તાપી. મહેન્દ્રભાઈની પાસે અમે બધું ઘણું શીખ્યા છે. બધી સંસ્થા કેવી રીતે ચલાવી તે અમારે શિવાજી પુસ્તકાલયનો હું પ્રમુખ છું. જ્યારે શિવાજી પુસ્તકાલયનું બિલ્ડિંગ આખું જૂનું જર્જરિત થઈ ગયું હતું ત્યારે એમને કહ્યું કે આપણે એમ કે મહેશભાઈ બિલ્ડિંગ હવે નવું જ બનાવવું પડશે ને મેં કહ્યું હવે ત્યારે એવું કહ્યું કે આપણી પાસે કોઈ ભંડોળ તો છે જ નહીં તો તમે ભંડોળની ચિંતા શું શા માટે કરો છો, વ્યવસ્થા થઈ જશે. ને તે પહેલાં એમને 20,000 ચેક એમને પોતાનો આપેલો હતો કે 20,000 આપું છું ને બીજું કલેક્શન હું કરી આપું છું. એ કલેક્શન કરી આપ્યું ને અમે શિવાજી પુસ્તકાલયનું શોપિંગ સેન્ટર ત્યારે બનાવ્યું. એ શોપિંગ સેન્ટર બન્યા પછી આખું નવું બિલ્ડિંગ બનાવ્યું છે ને આજે કેટલા આદિવાસી વિદ્યાર્થીઓનો વાંચવા માટે લાભ લે છે એમના જીવનમાં. ડૉક્ટર મહેન્દ્રભાઈ શાહ એ તો એક વિરાટ વ્યક્તિત્વ હતું. એમને માટે બોલવું એટલે તો એક ન ભૂતો ન ભવિષ્યથી કે જે એના જેવું કોઈ થયું પણ નથી થશે પણ નહીં કે જે એમણે વ્યારા માટે જનસેવા એક પ્રભુ સેવાનો મંત્ર અપનાવી નાનામાં નાના માણસથી માંડીને તો મોટામાં મોટા માણસ ત્યાં સુધી એમણે બધાની સેવા કરી છે અને હંમેશા વ્યારા ગામનું જ એમણે હિત વિચાર્યું છે. હું જ્યારે પરણીને આવી ત્યારે જે ગામડું લાગતું હતું મને વ્યારા ખૂબ જ ગામડું લાગતું હતું તે જ ગામડું આજે તો મને ખૂબ જ શહેર જેવું લાગે છે. એ બધું એમને જ આભારી છે. આજે દરેક પક્ષની સામે બાદ ભીડીને જે એની સામે લડવું અને 50 વર્ષ સુધી જે અપક્ષ તરીકે જનક જૂથનું નામ આપીને એમણે જે વ્યારાનો વિકાસ કર્યો છે ને એ ખૂબ જ ધન્ય છે. એ ખૂબ જ ધન્યવાદને પ્રાપ્ત છે. તેઓ કોઈ દિવસ ભૂલાશે જ નહીં કારણ કે તેમનું વ્યક્તિત્વ ખૂબ જ જીવંત છે. We'll be right back.